અભિનંદન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય કલમમાંથી નીકળતા સંસ્કૃત પ્રચુર શબ્દોને એમની અમૃતવાણીના રૂપમાં વાંચીએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે. પોતાની અંદરના લેખને પોતાની ઉપર સવાર થવા દીધા વિના લોકભાગ્ય ભાષામાં બોલી શકતા હોય એવા વક્તાઓ બહુ ઓછા હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવ એક એવી વિભૂતિ હતા જેમને ભાષા, વાણી, કલમ તથા વકૃત્વ કળા પર એક સરખો કાબુ હતો. લાખો વ્યક્તિઓના મન તથા મગજને બદલી નાખનારી એમની કલમ દ્વારા 3200 પુસ્તકો લખાયા છે, જેમાં આજનો આપણે ઈશ્વર કોણ છે, ક્યાં છે, કેવા છે તે વિષય પર ચર્ચા કરશું. તેમાં આજનો વિષય છે પ્રેમની પરખ, પ્રેમની પરિણીતિ, ગંગાનું જળ શુભ્ર ધવલ અને યમુનાનું નીલમણ બંને જળ કોઈ ચાંદીના પાત્રમાં લાવીને જુદા જુદા રાખવામાં આવે છે તો ભેદ કરી શકાય છે. શ્યામ વર્ણ જળ યમુનાનું, શ્વેત જળ ગંગાનું, પરંતુ જ્યારે ગંગા અને યમુના બંને મળીને એક થઈ જાય છે તો આગળ ઓળખવી શકવી મુશ્કેલ થઈ જાય છે કે ગંગાનું જળ છે અથવા યમુનાનું. પ્રેમનો પરિણામ પણ એવો જ છે કે તેમાં બે તત્વનું તદાકાર આ સ્થિતિ સુધી થઈ જાય છે કે એક સામાન્ય રસધારા સિવાય બંનેના દેત્રના ક્યાંય કોઈ ભાવ જ નથી રહેતો. એ ઓળખી નથી શકાતું કે તેમાં મુખ્ય ઈચ્છા કોની છે. દૂધ અને પાણી સરખા બે પ્રેમીઓના હૃદયથી જુદી જુદી સ્પૃષ્ટિત બે ધારાઓને સંગમ થઈ જાય છે તો બંનેમાં કોઈ અંતર નથી કરી શકાતું. સ્ત્રી પુરુષ, ભાઈ ભાઈ, મિત્ર મિત્ર, પિતા પુત્ર વગેરે લૌકિક સંબંધોમાં પણ પ્રેમનો પ્રવાહ એવો જ છે. જ્યારે સાવ ભિન્ન બે ધારાઓના એકાકાર થાય છે તો જો કે બીજાઓની દ્રષ્ટિમાં જોડીમાં કેટલાય દોષ દુર્ગણો હોય છે તો પણ તેમાંથી પરસ્પર તે દોષ તિરોહિત થઈ જાય છે અને ફક્ત ગુણોની જ સત્તા બાકી રહી જાય છે. પાણી પોતાની લઘુતાને દૂધમાં ભેરવીને સ્વયં પણ દૂધ થઈ જાય છે. અવગુણ પ્રેમની દિવ્ય ધારામાં ભરીને ગુણ બની જાય છે. એટલા માટે સાંસારિક સંબંધોની મધુરતા માટે પણ પ્રેમથી વધીને કોઈ બીજી પ્રાપ્તિ ઉપાદાન નથી. પ્રેમ અંતકરણની એક એવી ઉપજ છે જે નિરસથી નિરસ, કઠોરથી કઠોર અને કેટલાય દિશાભ્રાંત જીવનને સરળ, સરસ અને પ્રકાશવાન બનાવી દે છે. પ્રેમથી મધુર સંસારમાં બીજું કંઈ નથી. જ્યારે આવા બે પ્રાણીઓ મળે છે તો આનંદની ત્રિવેણીય પ્રવાહી થવા લાગે છે. પરંતુ વિયોગથી શું તે આકર્ષણ સમાપ્ત થઈ જાય છે? ચુંબકના બંને ધ્રુવ બે વિપરીત દિશાઓમાં અનંતકાળથી જોડાયેલ છે, પરંતુ તે બંનેનો એક જ પ્રયત્ન છે. પૂર્ણ મિલનનો પ્રયત્ન અનાદિકાળથી બંને ધ્રુવોની ધારાઓ એકબીજાને આકર્ષિત કરવામાં લાગી છે. જીવનની દરેક સૂક્ષ્મ સત્તાઓ જુદી જુદી થઈને પણ પોતાના પ્રેમી પ્રત્યે અદ્યતન સમર્પિત થઈને આ સિદ્ધાંતની પુષ્ટિ કરે છે કે વિરહમાં પણ પ્રેમ નિરખે છે તે ઓછું નથી થતું. અવિશ્વાસને વિશ્વાસમાં, નિંદાને પ્રશંસામાં, તર્ક વિતર્કને નિષ્ઠામાં અને ઉદ્ધતપણાને સેવામાં બદલી દેવાની શક્તિ ફક્ત પ્રેમમાં જ છે. પ્રેમી ક્યારે આળસમાં ઘેરાઈને બેઠો રહે છે એવું બની શકતું નથી. પોતાના પ્રેમાસ્પદ કેટલી ઈચ્છાઓ ક્યાંય ચૂપચાપ બેસીને પૂરી થાય છે, નહીં તો બંનેની સક્રિય થાય છે, કંઈ ને કંઈ એકત્ર કરે છે અને એકબીજાને આપે છે. પરસ્પર આદાન પ્રદાન ની આ ધારા જ તો આખી ચેતનાને આધાર છે.
જે દિવસ છે તે રહેશે નહીં. તે દિવસે સંસારનો વિરામ એક શૂન્યની સિવાય બીજું કંઈ હશે નહીં. પ્રેમ સૃષ્ટિમાં પ્રાણ અને જીવનનો આવિર્ભાવ કરે છે. કોઈ નબળો હોય અને તેને પોતાની દીનતા ધોવી હોય તો તે સાચા હૃદયથી પ્રેમ કરીને પરીક્ષા કરી લે કે તેના હૃદયમાં સાહસ અને હિંમતના કેટલો અંબાર છુપાયેલો પડ્યો છે. જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધૈર્ય નથી રાખી શકતા તે સાચા પ્રેમી બનીને જીવનમાં સ્થિરતા, દ્રઢતા અને ગંભીરતા નથી લાવી શકતા. પ્રેમી જ સંસારના સૌથી મોટો કષ્ટ સહિષ્ણુ હોઈ શકે છે. તે જાણે છે કે પ્રેમી માટે પોતાના પ્રાણોનું પણ કોઈ મૂલ્ય નથી. એવી વ્યક્તિ સાચો સાહસી, ધીર, કર્મનિષ્ઠ અને સંપત્તિવાળા હોઈ શકે છે. એટલા માટે પ્રેમને પારસ અને કલ્પવૃક્ષ કહેલ છે. પ્રેમ જીવનની આ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ શુક્રતા ઉત્પન્ન નથી કરતું. આ સંઘર્ષ કરીને પણ તે રસપાન કરે છે. જ્યાં પણ જેવી પણ સ્થિતિમાં રહે છે સ્વર્ગ અનુભવ કરે છે. આવું ફક્ત જીવતી વસ્તુઓ પ્રત્યે પ્રેમથી થતું હોય તેવું પણ નથી. કોઈ પણ નિર્જીવ સત્તાની તરફ આદર્શ પ્રત્યે પ્રેમમાં પણ તે જ રસ, તે જ સ્વર્ગીય અનુભૂતિ અને આનંદની હિલોળા લહેરાય છે. સરદાર ભગવતસિંહ, સુખદેવ અને રાજગુરુએ કોઈ વ્યક્તિની સાથે પ્રેમ કર્યો ન હતો. તેનો પ્રેમ પોતાના દેશ, પોતાની સંસ્કૃતિ અને પોતાના આદર્શથી જ હતો. 24 માર્ચ 1931 તેને ફાંસી થવાની હતી, પરંતુ તે દિવસોમાં મહાત્મા ગાંધી અને વાઇસરોય લોર્ડ ઇરવિનની વચ્ચે ચર્ચા થવાની હતી. તેમાં તેની ફાંસીને બહાલી માટે પણ ભાર આપવામાં આવ્યું હતું. અમુક બ્રિટિશ અધિકારીઓએ દેશ વર્ષ 24 માર્ચને બદલે 23 માર્ચને જ ફાંસી અપાવી દીધી. તે સમયનું દ્રશ્ય યાદ કરીએ તો ખબર પડે કે આદર્શો પ્રત્યે પ્રેમની ચમક પણ જરાય ઓછી થતી નથી. તે દિવસ એકાએક સમયની પહેલા જ તે કેદીઓને ઓડિયોમાં બંધ કરી દીધા. લાહોર સેન્ટ્રલ જેલના દારોગા શ્રી શેખ મોહમ્મદ અકબરના આંસુએ તેને સૂચના આપી દીધી હતી કે ફાંસી આજે જ થશે. ત્રણેય જ કેદી પાસે પાસેથી ઓડિયોમાં હતા. એકની અવાજ બીજા સુધી પહોંચી શકતી હતી. રાજગુરુએ ભગવતસિંહને પોકારીને કહ્યું, મુબારક હો, આજે વિદાય થઈશું. તેના પર ભગવતસિંહ બોલ્યા, પ્યારે મિત્રો, સાંભળ્યું છે આજે મકતલમાં આપણી પરીક્ષા થશે. આ શબ્દોમાં જે મસ્તી હતી તે જેલના અધિકારીઓને પણ રડાવી દીધી હતી અને તેનામાં દેશ પ્રેમ પેદા કરી દેતી હતી. તે દિવસે તેમણે રસગુલ્લા મગાવીને ખાધા. જેલર પણ આ જ ઈચ્છતા હતા કે તેને કોઈ પણ બહાર કાઢીને લઈ જાય, તે કોઈ રીતનો સંઘર્ષ ન કરે. આ ત્રણેય વીરોને તેની સૂચના પણ આપવામાં આવી, પરંતુ તેમણે બહાર નીકળવાથી ઇનકાર કરી દીધો. તેમણે માંગ કરી તો કુલ એટલી જ કે જ્યારે ફાંસી લગાવવાનો સમય હોય તો તેથી 10 મિનિટ પહેલાં બતાવી દેવામાં આવે, તેથી તે પોતાની ભારત માતાની જય બોલી શકે. ત્રણેય દેશ પ્રેમના દીવાના એવી જ મસ્તી ભરી અવાજમાં જય જયકાર કરીને ફાંસીના તખ્તા પર ચડી ગયા. પ્રેમવાણી અને હૃદયની પવિત્રતા કરવા વાળી સર્વવ્યાપી સત્તા છે. તેમાં સચ્ચાઈ હોય છે, આદર્શ હોય છે, આકળ હોય છે, આગ્રહ હોય છે, આકર્ષણ હોય છે અને હોય છે હૃદયની વિશાળતા, જે ન ફક્ત પોતાના પ્રેમી માટે શ્રદ્ધાવણ કરે છે પરંતુ સંપૂર્ણ ચેતનામાં તેને દિવ્ય રસની અનુભૂતિ કરાવવા લાગે છે. તેને બધું જ શિયારામમય દેખાવા લાગે છે. ભાવનાઓની તન્મયતા જે હૃદયને ધોઈને સાફ કરી દે છે.
તેજ તો પ્રેમ છે. આવા પ્રેમના સાધક માટે ન જપ આવશ્યક છે, ન તપ, વ્રત, નિયમ તો તેને માટે છે જેના હૃદયમાં રાગ દ્વેષ વિદ્યમાન હોય. પ્રેમ જીવનની સંપૂર્ણ કલુષતાઓને ધોઈ દે છે, દુર્વાસનાઓ પર નિયંત્રણ કરીને ચિત્તને નિર્બળ બનાવી દે છે. એટલા માટે પ્રેમ સર્વોત્તમ યોગ છે, તે સાધારણ મનુષ્યને મહાન બનાવી દે છે. જ્યાં પ્રેમની ચર્ચા હોય પરંતુ ગુણ ન હોય ત્યાં પ્રેમ નહીં, વાસના યોગ નહીં, બ્રહ્મ સમજવો જોઈએ. આવા પ્રેમના ભૂલાવામાં ન આવો. જે પ્રેમ પોતાના અંતકરણના દ્વેષ દુર્ગુણોને તે જ રીતે ગુણોમાં બદલી દે, એ રીતે ગંગાના જળમાં વિલીન થયેલા યમુના જળ તે જ પ્રેમ સાચો સાર્થક અભ્યાસ યોગ્ય છે. આવો પ્રેમ અમૃત છે, તેને પી મનુષ્ય અમર થઈ જાય છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં ક્રાંતિકારી વિચારો રજૂ કરવામાં આવે છે, તે આપણા સ્નેહ સંબંધી મિત્રોને પહોંચાડવા મદદરૂપ થશો. આ ક્રાંતિકારી વિચારો જીવનમાં જો આચરણમાં લાવીએ તો આપણું જીવન ધન્ય થઈ જશે. અને જે આજે ની પરિસ્થિતિ જોતા માણસને ધન દોલત જે કંઈ જરૂરિયાત છે બધી પૂરી થઈ જાય, પણ માણસની કુબુદ્ધિના કારણે દુઃખની વેદના ભોગવતો હોય છે. તો આ વિચારોથી આપણા સદમૂડી સદબુદ્ધિ સદમાર્ગ તરફ પ્રેરણા આપે અને આપણું જીવન સફળ થાય અને સુખ શાંતિ અને આનંદની અનુભૂતિ મેળવવાની આ એક શ્રેષ્ઠ જીવનનો માનવ જીવન મળ્યું છે તેને સાર્થક કરવા માટે આપણે કુળમ પૂજ્ય ગુરુદેવના વિચારો ઋષિ ચિંતનના ચેનલના માધ્યમથી જે પહોંચાડવાનો અમે પ્રયાસ કર્યો છે. જેમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો, તે ક્ષતિ મારી છે. તો આપણે સાથે મળી આ ક્રાંતિકારી વિચારોને વધુમાં વધુ ફેલાવવામાં અમને મદદ કરીએ એવી આપની પાસે અપેક્ષા રાખીએ છીએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.